નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું જંખના દવે. નજર કરીએ મહત્વના સમાચાર પર. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વડોદરાથી, તેની પર નજર કરીએ. સતત જે પ્રમાણે પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે, વડોદરામાં વધુ 5 કેસ પોઝિટિવ આવ્યા છે. ચિંતાજનક સમાચાર જે મળી રહ્યા છે, હાલ માસ સેમ્પલિંગમાં 5 કેસ સામે આવ્યા છે. ખાસ નોંધનીય બાબત છે કે વડોદરામાં કોરોના પોઝિટિવ કેસ હવે 18 થયા છે. સતત આંકડો વધી જ રહ્યો છે. નાગરવાડા વિસ્તારમાંથી આ કેસ સામે આવ્યા છે. નાગરવાડાને માસ ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે પ્રમાણે સદંતર આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે. ખાસ નોંધનીય બાબત છે કે નાગરવાડામાં વિસ્તારમાં 5 કેસ પોઝિટિવ આવ્યા છે. કૃણાલ જણાવશો, 5 કેસ પોઝિટિવ આવ્યા છે નાગરવાડા વિસ્તારમાં અને સતત આંકડો વધી રહ્યો છે, શું કહેશો? જંખના, બિલકુલ જ વડોદરા માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. પરંતુ સૌથી પહેલા આપણે ઘટનાક્રમ બતાવીએ, નાગરવાડા કેવી રીતે કોરોના પોઝિટિવનું એપી સેન્ટર બન્યું છે, હોટસ્પોટ બન્યું છે. તેની પાછળનો ઘટનાક્રમ એવો છે કે શનિવારની રાત્રિએ, મધરાત્રે, જે ફિરોઝ પટેલ છે, 54 વર્ષે વૃદ્ધ, કે જેઓ સેવા આપતા હતા લોકડાઉન દરમિયાન વિવિધ વંચિતોને, તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ રવિવારે સમગ્ર વિસ્તારને માસ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે જ દિવસે તેમના જે પુત્ર અને પૌત્ર છે તથા એક પડોશી છે, તે 3 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 204 જેટલા જે સ્થાનિકો છે નાગરવાડા અને સૈયદપુરાના, તમામને, જે લોકોને, 200 જેટલા લોકોને માસ સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને હવે એ 204 લોકોમાંથી 5 પોઝિટિવ કેસો આવ્યા છે. કલેક્ટર વહીવટીતંત્ર દ્વારા હવે આજના દિવસમાં, કાલ સુધીમાં 300 જેટલા વધુ જે સ્થાનિકો છે તેમને SSG આઇસોલેશન વોર્ડ ખાતે અને ગોત્રી ખાતે મોકલીને તેમનું પણ સેમ્પલિંગ લેવામાં આવશે, તેમનો કોરોના પોઝિટિવ ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ ખબર પડશે કે હજુ કેટલા કેસો વધી શકશે. કારણ કે હવે જ્યારે આજે નાગરવાડા વડોદરાનું હોટસ્પોટ બન્યું છે કોરોનાના વાયરસ ફેલાવા માટે, ત્યારે 5 કેસ જ્યારે એક સામટા આજે જ્યારે બહાર આવ્યા છે, વડોદરા માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. વડોદરામાં હવે કોરોનાનો જે પોઝિટિવ આંક છે તે 18 ઉપર પહોંચ્યો છે. ગુજરાતમાં 184 પર પહોંચ્યો છે. અત્યાર સુધી વડોદરાના તંત્રમાં ક્યાંક એવી આશા હતી, કારણ કે 6 જેટલા દર્દીઓ કોરોનામાંથી સાજા થઈ ગયા છે, એટલે ક્યાંક આશા બંધાઈ હતી કે વડોદરા કોરોનાની ચુંગાલમાંથી બહાર આવી શકશે. પરંતુ જ્યારે આજે નાગરવાડા મચ્છીપીઠનો વિસ્તાર છે તે વડોદરા માટે ક્યાંક ભયજનક સાબિત થયો છે. હોટસ્પોટ બન્યું છે, એપી સેન્ટર બન્યું છે. 5 પોઝિટિવ કેસો આજે નોંધાયા છે. બની શકે છે કે હજુ જ્યારે લગભગ 3200ની વસ્તી છે, માસ સેમ્પલિંગમાં હજુ કેટલા પોઝિટિવ કેસો આવે છે. આશા રાખીએ કે વધુ પોઝિટિવ કેસો ન આવે. પરંતુ જેવી રીતે હવે 5 પોઝિટિવ કેસો આવ્યા છે, ત્યારે જે વડોદરાનું તમામ તંત્ર છે, આરોગ્ય વિભાગ છે, દોડતું થયું છે. અને વડોદરાવાસીઓમાં ક્યાંક હવે ચિંતાના વમળો સર્જાય તો નવાઈ નહીં. જંખના, ચોક્કસ જો વાત કરીએ કૃણાલ, તો જે પ્રમાણે એક જ દિવસમાં સતત 5 કેસ અત્યારે પોઝિટિવ આવ્યા છે, તકેદારીના પગલાં તો ચોક્કસ લેવામાં આવી જ રહ્યા છે, પરંતુ હવે શું વધુ સતર્કતા વાપરવામાં આવશે? જી બિલકુલ, જો સતર્કતાની વાત કરવામાં આવે તો આજે સેવાભાવી વૃદ્ધ હતા ફિરોઝ પટેલ, તેઓ વિવિધ વંચિતોને સેવા આપતા હતા, હોસ્પિટલમાં સેવા આપતા હતા. ત્યારબાદ જે વડોદરાની જે આવશ્યક સેવાઓ હતી, કે જે સેવાભાવી સંગઠનો સેવાઓ આપતા હતા, ભૂખ્યાને ભોજન આપતા હતા, તે તમામ જે સેવાઓ છે તે બંધ કરી દેવામાં આવી હતી. અને તંત્ર દ્વારા જે તેમને હવે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે ભોજન છે તે પૂરું પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. રેલવે હોસ્પિટલ ખાતે પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, વધુ બેડ વધારાયા છે. જે રેલવે વિભાગની વાત કરવામાં આવે તો રેલવેના કોચોમાં આઇસોલેશન ઊભા કરાયા છે. તમામ પ્રકારની જે મુવમેન્ટ હતી, તમામ પ્રકારની જે સતર્કતા હતી, તે પ્રભારી સચિવ વિનોદ રાવ વડોદરાના, મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય, કલેક્ટર શાલિનીબેન અગ્રવાલ, તમામ ખૂબ જ સાવચેતી રાખતા હતા કે કોરોના વાયરસ ન ફેલાય. પરંતુ ક્યાંક આ નાગરવાડા હવે હોટસ્પોટ બન્યું છે, તેમાંથી જે 5 કેસ હવે જ્યારે બહાર આવ્યા છે, ત્યારે આ વિસ્તારમાં હજુ 3000 જેટલા લોકો રહે છે, તમામનું સેમ્પલિંગ કરવામાં આવશે. હજુ કેટલા કેસો આવશે તે જોવાનું રહ્યું છે. પણ એ ચોક્કસ છે કે વડોદરામાં જેવી રીતે વહીવટી તંત્ર સતર્ક છે, સાવચેત છે, આ કેસો હજુ ન વધે તે તમામ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે. અને જો હજુ કેસો ન વધે કે વધે તેના ઉપર તો સૌની નજર રહેશે. ચોક્કસ આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ. તો વડોદરામાં 5 કેસ પોઝિટિવ આવ્યા છે, ચિંતાજનક સમાચાર અત્યારે કહી શકાય. સતત લોકોને અત્યારે પોતાના ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે પ્રમાણે સંપૂર્ણ આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને વધુ કેસ ન વધે તેના માટે પણ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.